વલસાડ નજીક થી પસાર થતી ઔરંગા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। નદીના પાણીએ કિનારો વટાવી અને આસપાસના વિસ્તારમાં પ્રવેશતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે। તો વહીવટી તંત્ર પણ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે છેલ્લા એક અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં વરસાદની હેલી જામી છે। વલસાડ નજીકથી પસાર થતી ઔરંગા નદીના ઉપરવાસ ધરમપુરમાં બે દિવસમાં 16 ઇંચથી વધારે વરસાદ ખાબકતા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। મોડી રાતથી જ ઔરંગા નદીના જળસ્તરમાં વધારો થયો હતો અને નદીના પાણી કિનારો વટાવી અને રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યા હતા। ઔરંગા નદી કિનારે આવેલા વલસાડના કશ્મીરાનગર, બરુડિયાવાડ અને ગોળીબાર વિસ્તાર સહિતના વિસ્તારોમાં નદીના પાણી પ્રવેશ્યા હતા, જેની જાણ થતાં જ સંબંધિત વિભાગની અધિકારીઓ જે તે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી અને લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી। ઘરોમાં પાણી પ્રવેશતા જ સમગ્ર વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી। લોકો પોતાનો સરસામાન બચાવી અને સલામત સ્થળે ખસી રહ્યા હતા। તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના લોકોને રાખવા માટે સેન્ડલર હોમ બનાવવામાં આવ્યા છે। આવી પરિસ્થિતિમાં નદી કિનારા વિસ્તારમાં વલસાડ નગરપાલિકા, વલસાડ વહીવટીતંત્ર અને NDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે ધરમપુરમાં છેલ્લા બે દિવસમાં 16 ઇંચથી વધારે વરસાદ ખાબકતા નદી પર આવેલા ભેરવીના મોનિટરિંગ પોઈન્ટ પર ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવી તોફાની રીતે વહી રહી છે। આથી વલસાડમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ભેરવી નજીક ઔરંગાનું ભયજનક લેવલ 4 મીટર છે, પરંતુ સવારે ઔરંગા નદી ભયજનક સપાટી વટાવી 6 મીટરે વહી રહી હતી। સાથે જ વલસાડ નજીકથી પસાર થતી વખતે ઔરંગા નદીનું ભયજનક સપાટી 6 મીટર છે। સવારે ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવી અને 8.44 મીટરે વહી રહી હતી। પરિણામે નદી કિનારા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ગઈકાલે અને આજે રાત્રે થયેલા ધરમપુર વગેરે બાજુના વરસાદથી ઔરંગામાં વધારે પાણી આવ્યું। તંત્ર સવારે 6 વાગ્યાથી ફિલ્ડમાં હાજર હતું, ત્યારથી લોકોને ત્યાંથી ખસેડવાની કાર્યવાહી ચાલુ છે। અત્યારે ઉપરવાસમાં વરસાદ થોડો ઓછો છે, પણ ભરતીનો સમય હોવાના લીધે પાણી હમણાં ઉતરતું નથી, એટલે આપણે લોકોને શિફ્ટ કરીએ છીએ ફિલ્ડમાં। હમણાં નગરપાલિકાની 6 ટીમ, NDRFની 1 ટીમ, મારા પ્રાંત બંને મામલતદાર, TDO અને પોલીસની ટીમ બધા સ્થળ પર હાજર છે। નગરપાલિકા વિસ્તારમાંથી 300 લોકોનું જેટલું શિફ્ટિંગ કરાવ્યું છે। આપણા આઇડેન્ટિફાઈડ જેવા શેલ્ટર હાઉસમાં જ આ લોકોને ખસેડવામાં આવ્યું છે। ટેમ્પરરી 4 થી 8 કલાક માટે, જ્યાં સુધી પાણી નહીં ઉતરે આ લોકોને ત્યાં રાખવામાં આવશે। ત્યાં નાસ્તો જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે। સર્વે માટે ઘર વખરી વગેરેનું નુકસાન જેમ પાણી ઉતરે તેમ ટીમો સર્વે માટે જતી રહેશે અને એનું કોમ્પન્સેશન પણ આપવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં લીલાપુર, વેજલપુર, હનુમાન ભાગડા, ધમડાછી આટલા ગામોમાંથી ટેમ્પરરીલી લોકોને ઊંચાણવાલા વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા આપણે એમરજન્સી વોર્નિંગ તરીકે હૂટર વગાડીએ છીએ, તો આ હૂટર પણ લીલાપુર, વેજલપુર નગરપાલિકા વિસ્તારમાં જે તે સમયે વગાડવામાં આવ્યા હતા। સ્થળાંતરને લઈને કોઈ પ્રશ્ન ઊભો થઈ ગયો હોય? શરૂઆતમાં જ્યારે ઓછું પાણી હોય ત્યારે નાગરિકો આવવા ના પાડે, પણ સ્થળ પર જઈને, જેમ કીધું, જાતે મારા ક્લાસ 1 ઓફિસર પ્રાંત સ્થળ પર હતા, મામલતદાર હતા, એના સાથે જ નગરપાલિકાની ટીમ અને પોલીસ, TDO પણ ગ્રામ્ય વિસ્તારમાં જાતે હાજર છે, એટલે લોકોને જેમ રિક્વેસ્ટ કરે તેમ લોકો બહાર આવતા જાય છે। યુઝ્યુઅલી એવું હોય છે કે લોકો કહે કે હિસ્ટોરિકલી અમને ખબર છે આટલું ભરે, પણ સાવચેતીના પગલા રૂપે તંત્રને આ લોકોને સ્થળાંતર કરવું પડે એવું છે અને સ્થળાંતરિત જગ્યા પર પણ બધી સગવડ આપવામાં આવે છે।